નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 8 ની અંદર વિજ્ઞાન વિષયમાં પાઠ 18 માં આવે છે હવા અને પાણીનું પ્રદૂષણ. આ પાઠને લગતા જે કંઈ સ્વાધ્યાયપોથીના નાના મોટા પ્રશ્ન જવાબ છે એમની આપણે અહીંયા ચર્ચા કરીશું. વિડીયો અંત સુધી જોજો, વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો, સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી કરીને નવા જેટલા વિડીયો શું કંઈ નોટિફિકેશન તમને જોવા મળે. અને બીજા ઘણા બધા ધોરણ 8ના સ્વાધ્યાયપોથીના વિડીયોઝ પણ મુકાઈ ગયા છે, તમને ઉપર વિડીયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટ છે, પ્લેલિસ્ટમાં જોવા મળશે. તો એ ન જોયો તો એ જોઈ લેજો, એમાંથી આવનારી પરીક્ષામાંથી ઘણા બધા પ્રશ્ન જવાબ પૂછાઈ શકે એવા છે. તો ધોરણ 8ને લગતા અલગ અલગ પ્રશ્ન જવાબ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે આવી રીતના નોટિફિકેશન તમને મળી જાય એના. તો જુદા જુદા પ્રશ્ન જોવાથી તમારો જ્ઞાનમાં પણ વધારો થતો જશે, તો અલગ અલગ વિડીયોઝ જોતા રહેજો. હવે આ વિડીયોની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ખાનામાં લખો. તો પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો વાયુ ગ્રીન હાઉસ માટે જવાબદાર નથી? તો જવાબમાં ડી ઓપ્શન આવશે, નાઇટ્રસ ઓક્સાઇડ વાયુ છે એ જવાબદાર નથી, નથી એમ કીધું છે. બાકીના ત્રણેય છે, કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ ને મિથેન, એ ત્રણેય ગ્રીન હાઉસ અસર માટે જવાબદાર છે, બરાબર. બીજું છે, હવામાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોય છે? તો હવામાં ઓક્સિજનનું પ્રમાણ 21% છે, તો જવાબમાં બી ઓપ્શન. ત્રીજું છે, હવામાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધુ છે? તો જવાબમાં આવશે નાઇટ્રોજન, એટલે જવાબમાં સી ઓપ્શન. ચોથું છે, ક્લોરોફ્લ્યુરોકાર્બન્સ શામાં ઉપયોગમાં લેવામાં આવે છે? તો આપેલ તમામમાં ઉપયોગમાં આવે છે, રેફ્રિજરેટર, એર કન્ડિશનર, એરોસોલ સ્પ્રેમાં. તો જવાબમાં ડી ઓપ્શન આવશે, આપેલ તમામ. પાંચમું છે, કયો વાયુ પ્રદૂષક રુધિરની ઓક્સિજન વહન ક્ષમતા ઘટાડે છે? તો જવાબમાં એ ઓપ્શન આવશે, કાર્બન મોનોક્સાઇડ એટલે સીઓ. છઠ્ઠું છે, વાતાવરણના ઓઝોન સ્તરને કોણ નુકસાન પહોંચાડે છે? તો જવાબમાં સી ઓપ્શન આવશે, સીએફસીએસ એટલે ક્લોરોફ્લોરોકાર્બન્સ. સાતમું છે, નીચેના પૈકી કયો વાયુ પ્રદૂષક નથી છતાં ગ્રીનહાઉસ અસર સર્જવા માટે મુખ્ય છે? જવાબમાં એ ઓપ્શન આવશે, કાર્બન ડાયોક્સાઇડ સીઓ ટુ. આઠમું છે, ધ ક્યોટો પ્રોટોકોલ શું ઘટાડવા માટેનો કરાર છે? તો જવાબમાં બી ઓપ્શન આવશે, ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન. નવમું છે, કયો વાયુ પ્રદૂષક એસિડ વર્ષા માટે કારણભૂત છે? જવાબમાં સી ઓપ્શન આવશે, સલ્ફર ડાયોક્સાઇડ. દસમું છે, ઓઝોન માટે કયું વિધાન સાચું છે? તો જવાબમાં ડી ઓપ્શન આવશે, તે સૂર્યના હાનિકારક પારજાંબલી કિરણોનું શોષણ કરે છે. અગિયારમું છે, કેન્ડલ ફિલ્ટરથી પાણીને પીવા માટે સલામત કરવું તે કયા પ્રકારની પદ્ધતિ છે? તો જવાબમાં એ ઓપ્શન આવશે, ભૌતિક પદ્ધતિ છે. બારમું છે, શાકભાજી ધોવામાં વાપરેલું પાણી બગીચામાં છોડને પિયત માટે વાપરીએ તેને શું કર્યું કહેવાય? તો જવાબમાં બી ઓપ્શન આવશે, રીયુઝ. તેરમું છે, પૃથ્વીની સપાટી પરથી પરાવર્તિત થતા કયા કિરણોનું સીઓ ટુ શોષણ કરી વાતાવરણને ઉષ્ણ રાખે છે, એટલે ગરમ રાખે છે? તો જવાબમાં બી ઓપ્શન આવશે, અલ્ટ્રાવાયોલેટ વિકિરણો. બીજો પ્રશ્ન આવે છે, નીચેના પ્રશ્નના માત્ર ઉત્તર લખો, જેમાં પહેલું છે, શિયાળામાં ધુમાડા અને ઝાકળના બનેલા ગાઢ સ્તરને શું કહે છે? તો જવાબમાં આવશે, ધુમ્મસ. બીજું છે, ઓઝોન છિદ્ર માટે જવાબદાર પદાર્થ કયો છે? તો જવાબમાં આવશે, સીએફસીએસ એટલે ક્લોરોફ્લોરોકાર્બન્સ. ત્રીજું છે, તાજમહાલના આરસના કેન્સર માટે શું જવાબદાર છે? તો જવાબમાં આવશે, એસિડ વર્ષા. ચોથું છે, કઈ પ્રક્રિયા વગર પૃથ્વી પર જીવન શક્ય ન હતું જે હવે તે જીવન માટે જોખમરૂપ બની રહી છે? તો જવાબમાં આવશે, ગ્રીનહાઉસ અસર. પાંચમું, ઉત્તર પ્રદેશના કયા શહેર પાસે ગંગાનો સૌથી પ્રદૂષિત વિસ્તાર આવેલો છે? તો જવાબમાં આવશે, કાનપુર. છઠ્ઠું છે, જળાશયોમાં પ્રદૂષણને કારણે કોના સ્તરમાં થતો ઘટાડો જલીય સજીવોનું મૃત્યુ પ્રેરે છે? જવાબમાં આવશે, ઓક્સિજન. સાતમું છે, વર્લ્ડ વાઇડ ફાઉન્ડેશન માટે WWF જે છે એના દ્વારા તાજેતરના અભ્યાસમાં ભારતની કઈ નદીને વિશ્વની 10 મુખ્ય પ્રદૂષિત નદીઓમાં એક ગણવામાં આવી છે? તો એમાં જવાબમાં આવશે, ગંગા નદી. પ્રશ્ન નંબર 3 છે, નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો, જેમાં પહેલું છે, પ્રદૂષકો એટલે શું? તેનો જવાબ જોઈએ. પ્રદૂષકો એટલે હવા, પાણી કે ભૂમિને દૂષિત કરતા હાનિકારક પદાર્થો જે સજીવના સ્વાસ્થ્યને જોખમાવે છે. બીજું, હવામાં કયા વાયુઓ ખૂબ ઓછા પ્રમાણમાં હોય છે? જવાબમાં આવશે, હવામાં કાર્બન ડાયોક્સાઇડ, આર્ગોન, મિથેન, ઓઝોન વગેરે વાયુઓ ખૂબ ઓછા પ્રમાણમાં હોય છે. ત્રીજું, એલપીજીનું પૂરું નામ જણાવો. તો જવાબ આવશે, એલપીજીનું પૂરું નામ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ છે. ચોથું છે, વાહનો કયા પ્રદૂષકો ઉત્પન્ન કરે છે? તેનો જવાબ થશે, વાહનો કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ અને ધુમાડા જેવા વાયુ પ્રદૂષકો ઉત્પન્ન કરે છે. પાંચમું,
કયા વાયુ પ્રદૂષકોનો મુખ્ય સ્ત્રોત પેટ્રોલિયમ રિફાઇનરીઓ છે? એમનો જવાબ થશે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ પ્રદૂષકોનો મુખ્ય સ્ત્રોત પેટ્રોલિયમ રિફાઇનરીઓ છે. છઠ્ઠું છે, ધુમ્મસને લીધે શ્વાસની કઈ તકલીફો થાય છે? એનો જવાબ થશે ધુમ્મસને લીધે અસ્થમા, ઉધરસ તથા બાળકોમાં વીઝિંગ જેવી શ્વાસની તકલીફો થાય છે. સાતમું છે, વિદ્યુત મથકોમાં કોલસાના દહનથી કયો વાયુ પ્રદૂષક ઉત્પન્ન થાય છે? જવાબ છે વિદ્યુત મથકોમાં કોલસાના દહનથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ પ્રદૂષક ઉત્પન્ન થાય છે. આઠમું છે, સીએનજીનું પૂરું નામ જણાવો. તેનો જવાબ થશે સીએનજીનું પૂરું નામ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એટલે કે દબાણયુક્ત કુદરતી વાયુ છે. નવમું, સીએફસીએસ ક્લોરોફ્લોરોકાર્બન્સ શેમાં વપરાય છે? તેનો જવાબ થશે સીએફસીએસ ક્લોરોફ્લોરોકાર્બન્સ રેફ્રિજરેટર, એર કન્ડિશન તથા એરોસોલ સ્પ્રેમાં વપરાય છે. દસમું છે, આરસનું કેન્સર કોને કહે છે? તેનો જવાબ થશે એસિડ વર્ષાને લીધે સ્મારકનો આરસ ખવાઈ જાય તે ઘટનાને આરસનું કેન્સર કહે છે. અગિયારમું છે, એસિડ વર્ષામાં કયા એસિડ હોય છે? જવાબ થશે એસિડ વર્ષામાં સલ્ફ્યુરિક એસિડ તથા નાઇટ્રિક એસિડ હોય છે. બારમું, હવાનું પ્રદૂષણ ઘટાડવા કયા સ્વચ્છ બળતણનો ઉપયોગ આવશ્યક છે? જવાબ છે હવાનું પ્રદૂષણ ઘટાડવા સીએનજી એટલે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ દબાણયુક્ત કુદરતી વાયુ અને એલપીજી એટલે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એટલે કે પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુનો ઉપયોગ આવશ્યક છે. તેરમું છે, ઓઝોન સ્તર આપણને શેનાથી બચાવે છે? તેનો જવાબ થશે ઓઝોન સ્તર આપણને સૂર્યમાંથી નીકળતા પારજાંબલી એટલે કે અલ્ટ્રાવાયોલેટ વિકિરણોથી બચાવે છે. ચૌદમું છે, પાણીને શુદ્ધ કરવા કયા રસાયણ ઉમેરવામાં આવે છે? જવાબ થશે પાણીને શુદ્ધ કરવા તેમાં ક્લોરિનની ગોળીઓ કે બ્લીચિંગ પાવડર ઉમેરવામાં આવે છે. પંદરમું, ઉદ્યોગોમાંથી મુક્ત થતા કચરામાં કયા ઝેરી રસાયણો હોય છે? જવાબ થશે ઉદ્યોગમાંથી મુક્ત થતા કચરામાં આર્સેનિક, સીસું અને ફ્લોરાઇડ જેવા ઝેરી રસાયણો હોય છે. પ્રશ્ન નંબર ચાર, નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો. તેમાં પહેલું છે, પાણી જુદી જુદી કઈ રીતે દૂષિત થાય છે? જવાબ જોઈએ. પહેલું, પ્રક્રિયા કર્યા વગરનો મળમૂત્રનો કચરો સીધો જ નદીમાં નિકાલ કરવામાં આવે. બીજું, ઉદ્યોગોનો હાનિકારક રસાયણો ધરાવતો કચરો પાણીમાં નિકાલ કરવામાં આવે. ત્રીજું, ખેતરમાં પાકના રક્ષણ માટે ઉપયોગમાં લેવાતા જંતુનાશકો અને નીંદણનાશકો પાણીમાં દ્રાવ્ય થઈ જળાશયો કે નદીમાં ઉમેરાય. ચોથું, નહાવા, કપડાં વાસણ ધોવાની પ્રવૃત્તિ, પશુઓને તળાવ કે જળાશયના પાણીમાં નવડાવવામાં આવે. પાંચમું, નદીમાં ફૂલ, અસ્થિ વિસર્જન તેમજ દેવી દેવતાઓની મૂર્તિઓના વિસર્જન કરવામાં આવે. આ રીતે પાણીનું પ્રદૂષણ ફેલાય છે. બીજો પ્રશ્ન છે, એસિડ વર્ષા એટલે શું? એસિડ વર્ષાની અસરો જણાવો. નો જવાબ જોઈએ, અશ્મિ બળતણના વપરાશથી સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ પ્રદૂષકો વાતાવરણમાં ઉમેરાય છે. આ પ્રદૂષક વાયુઓ વાતાવરણમાં રહેલી પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરી સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ બનાવે છે. આ એસિડ વરસાદના પાણીમાં ભળી નીચે પડે છે, તેથી એસિડ વર્ષા થાય છે. હવે જોઈએ એસિડ વર્ષાથી થતી અસરો. એમાં પહેલું છે, ઐતિહાસિક ઇમારતો, સ્મારકો અને પ્રતિમાઓની શોભા ખંડિત થાય છે. બીજું, પીવાના પાણીને એસિડિક બનાવે છે, તે પાચન માર્ગમાં બળતરા સર્જે છે. ત્રીજું, કૃષિ પાક અને વૃક્ષોને હાનિ પહોંચાડે છે. ચોથું, ભૂમિની એસિડિકતા વધારે છે, ભૂમિ પાક ઉત્પાદન માટે નકામી બનતી જાય છે. પાંચમું, આપણી ચામડી પર દાહક અસર સર્જે છે. ત્રીજો પ્રશ્ન છે, ગ્રીનહાઉસ અસર એટલે શું? સમજાવો. જવાબ જોઈએ, પૃથ્વીના વાતાવરણ દ્વારા સપાટી પરથી પરાવર્તિત થતા વિકિરણો રોકવાની અને વાતાવરણના ઉષ્ણ રાખવાની અસરને ગ્રીનહાઉસ અસર કહે છે. કેટલીક નર્સરીમાં તૈયાર કરવામાં આવતા ગ્લાસ હાઉસમાં અંદરની ગરમી બહાર ન જઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. પૃથ્વીના વાતાવરણ દ્વારા વિકિરણો રોકી ઉષ્ણ કરવાની બાબતને ગ્રીનહાઉસ અસર કહે છે. ગ્રીનહાઉસ અસર માટે જવાબદાર વાયુઓ કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ અને પાણીની વરાળ છે. ચોથો પ્રશ્ન છે, ગ્લોબલ વોર્મિંગ એટલે શું? તેની અસરો જણાવો. એનો જવાબ જોઈએ, પૃથ્વીના સરેરાશ તાપમાનમાં ધીમે ધીમે થતા વધારાને ગ્લોબલ વોર્મિંગ કહે છે. વન કટાઈને કારણે પૃથ્વી પર વનસ્પતિ આવરણો ઘટતા જાય છે, પરિણામે વાતાવરણમાં CO2ના પ્રમાણમાં વધારો થાય છે. CO2 પૃથ્વી પરથી પરાવર્તિત વિકિરણોને શોષી આકાશમાં જતા રોકે છે. માનવ પ્રવૃત્તિઓ દ્વારા CO2 ઉપરાંત અન્ય ગ્રીનહાઉસ વાયુઓ મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન્સ
વાતાવરણમાં ઉમેરાતા જાય છે. આ સ્થિતિને નિયંત્રિત કરવામાં ન આવે તો 21મી સદીના અંત સુધીમાં પૃથ્વીનું સરેરાશ તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધી જવાનું અનુમાન છે. ગ્લોબલ વોર્મિંગને કારણે ધ્રુવ પ્રદેશો પર બરફ ઓગળે અને દરિયાની સપાટીમાં વધારો જોવા મળે. દરિયા કિનારાના વિસ્તારોનું અસ્તિત્વ ભયમાં મુકાવાની શક્યતા વધે. ગ્લોબલ વોર્મિંગથી વરસાદ પડવાની પદ્ધતિમાં, કૃષિ ઉત્પાદન, જંગલો, વનસ્પતિઓ અને પ્રાણીઓની વિશાળ શ્રેણી પર હાનિકારક અસરો ઊભી થઈ શકે છે. પૃથ્વી પર જંગલોની જાળવણી અને શક્ય તેટલા વધુ વૃક્ષો ઉછેરી ગ્લોબલ વોર્મિંગની અસરોને નિયંત્રિત કરી શકાય છે. પાંચમો પ્રશ્ન છે, શા માટે પાણીમાં પોષક દ્રવ્યોનું વધતું પ્રમાણ જલીય જીવોના ટકી રહેવાને અસર કરતા હોય છે? જવાબ છે, ખેતરોમાં કૃષિ ઉત્પાદન વધારે મેળવવા અનિયંત્રિત રાસાયણિક ખાતરનો વપરાશ થાય છે. આવા રસાયણો પાણીમાં દ્રાવ્ય થઈ વરસાદના પાણી વડે ધોવાણ પામી જળાશયોમાં એકત્રિત થાય છે. આ રસાયણોમાં રહેલા નાઇટ્રેટ અને ફોસ્ફેટ લીલના વિકાસ માટે પોષક દ્રવ્યો તરીકે વર્તે છે. પાણીમાં આ પોષકો વધતા લીલનું પ્રમાણ વધે છે. લીલ મૃત થાય ત્યારે વિઘટકો એટલે કે બેક્ટેરિયા તેનું વિઘટન કરે છે. આ ક્રિયામાં પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન વધારે માત્રામાં વપરાઈ જાય છે. જળાશયના પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનના સ્તરમાં ઘટાડો જલીય જીવોનું મૃત્યુ પેરે છે. આમ પાણીમાં પોષક દ્રવ્યોનું વધતું પ્રમાણ જલીય જીવોના અસ્તિત્વને ભયમાં મૂકે છે. છઠ્ઠો પ્રશ્ન છે, ધુમ્મસ કેવી રીતે બને છે, તેનાથી સ્વાસ્થ્ય પર શું અસર થાય છે? જવાબ જોઈએ, શિયાળામાં વાહનોના ધુમાડામાં રહેલો નાઇટ્રોજન ઓક્સાઇડ અન્ય વાયુ પ્રદૂષકો તથા ઝાકળ કે વાતાવરણના ભેજ સાથે જોડાતા ધુમ્મસ બને છે. ધુમ્મસથી અસ્થમા, ઉધરસ તથા બાળકોમાં વીઝિંગ એટલે કે શ્વસન માર્ગમાં હવા અંદર બહાર જાય ત્યારે અવાજ ઉત્પન્ન થવાની તકલીફ જેવી શ્વાસની તકલીફોથી સ્વાસ્થ્ય જોખમાય છે. સાતમો પ્રશ્ન છે, ઓઝોન સ્તર શું છે, તેને શેનાથી નુકસાન પહોંચે છે? જવાબ છે, ઓઝોન સ્તર સૂર્યમાંથી પૃથ્વી તરફ આવતા હાનિકારક પારજામલી એટલે કે અલ્ટ્રાવાયોલેટ વિકિરણોને શોષી લઈ રક્ષણ આપતું વાતાવરણમાં આવેલું સ્તર છે. ઓઝોન સ્તરને CFCs એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન્સથી નુકસાન પહોંચે છે. આઠમું છે, વાતાવરણમાં CO2નું પ્રમાણ કઈ રીતે વધી રહ્યું છે? તેનો જવાબ થશે, માનવ પ્રવૃત્તિઓ દ્વારા CO2 સતત મુક્ત થાય છે. દહનની પ્રક્રિયાઓ, ઉચ્છવાસ દ્વારા CO2 વાતાવરણમાં ઉમેરાય છે. વનસ્પતિઓ પ્રકાશસંશ્લેષણમાં CO2 વાપરી વાતાવરણમાં તેનું પ્રમાણ ઘટાડે છે, પરંતુ વન નાબૂદીને કારણે મોટી સંખ્યામાં વૃક્ષો કપાતા રહ્યા છે. વૃક્ષોના લાકડાનો બળતણ તરીકે ઉપયોગ થાય છે. આમ CO2નું પ્રમાણ ઘટાડનારા વૃક્ષોનું પ્રમાણ ઘટતું જાય છે અને CO2નું પ્રમાણ વધારનારા બળતણનો ઉપયોગ વધતો જાય છે. આ રીતે વાતાવરણમાં CO2નું પ્રમાણ વધી રહ્યું છે. નવમો પ્રશ્ન છે, પાણીને પીવા માટે સલામત કઈ રીતે બનાવવામાં આવે છે? તેનો જવાબ છે, પાણીને પીવા માટે સલામત બનાવવાની રીતો નીચે મુજબ છે, જેમાં પહેલું આવશે કેન્ડલ ફિલ્ટર. તો કેન્ડલ ફિલ્ટર છે આ ભૌતિક પદ્ધતિ છે, તેમાં પાણીને ફિલ્ટર વડે ગાળી અશુદ્ધિઓ દૂર કરવામાં આવે છે. બીજી પદ્ધતિ આવે છે ઉકાળવાની પદ્ધતિ. આ સૌથી સામાન્ય પદ્ધતિ છે. પાણીને ઉકાળવાથી તેમાં રહેલા રોગકારક સૂક્ષ્મજીવો નાશ પામે છે. ત્રીજી પદ્ધતિ આવે છે ક્લોરિનેશન. તો પાણીમાં ક્લોરિનની ગોળીઓ કે બ્લીચિંગ પાવડર છે એ ઉમેરી અને જીવાણુમુક્ત એને કરવામાં આવે છે. પાંચમો પ્રશ્ન આવે છે, વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો, જેમાં પહેલું, વાહનોમાં પેટ્રોલ ડીઝલના બદલે CNGનો બળતણ તરીકે ઉપયોગ કરવો જોઈએ. તેનો જવાબ જોઈએ, પહેલું, શહેરોમાં વાહનોની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે. બીજું, વાહનો પેટ્રોલ ડીઝલનો બળતણ તરીકે ઉપયોગ કરતા કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ અને ધુમાડો ઉત્પન્ન થાય છે, તે હવાનું પ્રદૂષણ કરે છે. ત્રીજું, CNG સ્વચ્છ બળતણ છે, તેનો બળતણ તરીકે ઉપયોગ કરતા આવા પ્રદૂષકો ઉત્પન્ન થતા નથી. આમ વાહનોથી થતા હવાના પ્રદૂષણોને ઘટાડવા પેટ્રોલ ડીઝલના બદલે CNGનો બળતણ તરીકે ઉપયોગ કરવો જોઈએ. બીજો પ્રશ્ન આવે છે, વાયુ પ્રદૂષણથી તાજમહાલની શોભા ખંડિત થઈ રહી છે. તેનો જવાબ જોઈએ, પહેલું, તાજમહાલ આગ્રામાં આવેલો છે. બીજું, આગ્રા અને તેની આસપાસ આવેલા ઉદ્યોગો સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ પ્રદૂષકો મુક્ત કરે છે. ત્રીજું, આ પ્રદૂષકો વાતાવરણમાં પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરી સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ બને છે. ચોથું, આ એસિડ વરસાદના પાણી સાથે એસિડ રૂપે પડે છે. એસિડ વરસાદથી તાજમહાલનો આરસ ખવાતો જાય છે.
ત્રીજો પ્રશ્ન આવે છે, વનસ્પતિઓનો સૂકો કચરો બાળવાને બદલે જમીનમાં દાટી દેવો જોઈએ? એનો જવાબ છે, પહેલું, ખેતર, બગીચા કે અન્ય સ્થળોએ ઉગેલા છોડ વૃક્ષોમાંથી વનસ્પતિઓનો સૂકો કચરો મળે છે. બીજું, આ કચરાને બાળવામાં આવે ત્યારે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ અને અન્ય દ્રવ્યોનો ધુમાડો ભળે છે. ત્રીજું, આથી હવાનું પ્રદૂષણ થાય છે. ચોથું, તેના બદલે આ સૂકો કચરો જમીનમાં ખાડો કરી દાટી દેતા થોડા દિવસોમાં ખાતરમાં ફેરવાઈ જાય છે. આ કુદરતી ખાતર ખેતરમાં કૃષિ ઉત્પાદન માટે ઉપયોગમાં લઈ શકાય છે. આથી સૂકો કચરો જમીનમાં દાટી દેવો જોઈએ. ત્યારબાદ આવે છે પ્રશ્ન નંબર 6, તફાવતના બે મુદ્દા લખો. અને તફાવત છે સીએનજી ને સીએફસીએસનો. તો સીએનજીમાં પહેલો મુદ્દો, તેનું પૂરું નામ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એટલે કે દબાણયુક્ત કુદરતી વાયુ છે. સીએફસીએસમાં પહેલો મુદ્દો છે, તેનું પૂરું નામ ક્લોરોફ્લોરોકાર્બન્સ છે. સીએનજીમાં બીજો મુદ્દો, તે વાહનો અને ઉદ્યોગોમાં સ્વચ્છ બળતણ તરીકે ઉપયોગ થાય છે. સીએફસીએસમાં બીજો મુદ્દો, તેનો ઉપયોગ રેફ્રિજરેટર, એર કન્ડિશનર તથા એરોસોલ સ્પ્રેમાં થાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. પહેલું છે, પારજાંબલી એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણો ઓઝોન સ્તરને નુકસાન કરે છે, તો જવાબમાં આવશે ખોટું. બીજું છે, હવામાં લાંબો સમય રહેતા નિલંબિત કણો દૃશ્યતા ઘટાડે છે, જવાબમાં આવશે સાચું. ત્રીજું છે, વાહનોમાં શીશાયુક્ત પેટ્રોલનો ઉપયોગ સલાહ ભરેલો છે, જવાબમાં આવશે ખોટું. ચોથું છે, પૃથ્વી પરથી પરાવર્તિત થતા સૂર્યના વિકિરણોને CO2 શોષીને અવકાશમાં જતા રોકે છે, જવાબમાં આવશે સાચું. પાંચમું છે, હિમાલયમાં આવેલી ગંગોત્રીની હિમશીલા ગ્લોબલ વોર્મિંગથી પીગળી રહી છે, જવાબમાં આવશે સાચું. છઠ્ઠું છે, પાણીને ઉકળવાથી કે ક્લોરિનેશનથી તેમાં રહેલા રોગકારક સૂક્ષ્મજીવો નાશ પામે છે, એમાં આવશે સાચું. સાતમું છે, ચોખ્ખું અને પારદર્શક દેખાતું પાણી પીવા માટે સલામત છે, જવાબમાં આવશે ખોટું. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, વાતાવરણમાં ગ્રીનહાઉસ વાયુઓ ખાલી જગ્યાનો ખતરો સર્જે છે, તો જવાબમાં આવશે ગ્લોબલ વોર્મિંગ. બીજું છે, વિશ્વના ઘણા દેશોએ ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન ઘટાડવા ખાલી જગ્યા તરીકે ઓળખાતો કરાર કર્યો છે, જવાબમાં આવશે ધ ક્યોટો પ્રોટોકોલ. ત્રીજું છે, વાતાવરણની હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ ખાલી જગ્યા છે, તો જવાબમાં આવશે 78%. ચોથું છે, પેટ્રોલ અને ડીઝલ જેવા બળતણના અપૂર્ણ દહનથી ખાલી જગ્યા ઉત્પન્ન થાય છે, એના જવાબમાં આવશે કાર્બન મોનોક્સાઇડ. પાંચમું છે, જળાશયોમાં વધતા પોષક દ્રવ્યો ખાલી જગ્યાના વિકાસ માટે જવાબદાર છે, જવાબમાં આવશે લીલ. ત્યારબાદ આવે છે પ્રશ્ન નંબર 9, જોડકા જોડો. વિભાગ એ સામે વિભાગ બી જોડતા જવાનું છે. તો એમાં પહેલું છે એસિડ વર્ષા. તો એસિડ વર્ષામાં NO2 ને SO2 ભાગ ભજવે છે, એટલે પહેલામાં આવશે D. બીજું છે ગ્રીન હાઉસ વાયુઓ. ગ્રીન હાઉસ વાયુઓમાં મિથેન જવાબદાર છે વાયુ તરીકે, તો બીજામાં આવશે E. ત્રીજું છે ઓઝોન સ્તરમાં છિદ્ર, તો એ અલ્ટ્રાવાયોલેટ વિકિરણોથી થાય છે, તો ત્રીજામાં આવશે C. ચોથું છે ગ્લોબલ વોર્મિંગ, તો ગ્લોબલ વોર્મિંગથી હિમશીલાનું ઓગળવાની ઘટના બને છે, તો ચોથામાં આવશે A. પ્રશ્ન નંબર 10, નીચેના પ્રશ્નના મુદ્દાસર ઉત્તર લખો. જેમાં મુદ્દાસર ઉત્તરનો પ્રશ્ન છે, વાયુ પ્રદૂષણ ઘટાડવા માટેના ઉપાયો જણાવો. એનો જવાબ જોઈએ. પહેલું, વૃક્ષોના વાવેતર અને ઉછેર વડે કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણમાં ઘટાડો કરી શકીએ છીએ. બીજું, શક્ય હોય ત્યાં સુધી રાજ્ય કે મ્યુનિસિપાલિટી પરિવહન સેવાનો ઉપયોગ કરીએ. ત્રીજું, વાહનોમાં CNG કે શીશારહિત પેટ્રોલનો ઉપયોગ કરીએ. ચોથું, નજીકના અંતરો માટે વાહનના બદલે સાયકલનો ઉપયોગ કરીએ. પાંચમું, ટ્રાફિક જંકશનોએ સાઇડ બંધ હોય ત્યારે વાહન બંધ કરીએ. છઠ્ઠું, જૈવ વિઘટનીય કચરો બાળવાને બદલે ખાતર બનાવવા ઉપયોગમાં લઈએ. સાતમું, અશ્મિ ઇંધણના વૈકલ્પિક સ્ત્રોત તરીકે સૌર ઉર્જા પર આધારિત ઉપકરણોનો ઉપયોગ કરીએ. આઠમું, દિવાળી તેમજ લગ્ન પ્રસંગે ફટાકડા ફોડવાની પ્રવૃત્તિ અટકાવીએ. પ્રવૃત્તિઓની વાત કરીએ. પ્રવૃત્તિમાં પહેલી પ્રવૃત્તિ એવી છે, વાયુ પ્રદૂષકોના નામ, સ્ત્રોત અને તેની અસરો દર્શાવતું કોષ્ટક તૈયાર કરવાનું છે. તો અહીંયા વાયુ પ્રદૂષક છે, અહીં સ્ત્રોત છે, અને અહીંયા માનવી પર શું અસર થાય છે એ કહેવાનું છે. તો પહેલું જોઈએ એમોનિયા. એમોનિયા છે એનો સ્ત્રોત રંગ રસાયણ ઉદ્યોગ, દારૂખાનું, પોલીસ કરવા માટેના જે સાધનો છે એમાં, ફર્ટિલાઇઝરમાં. માનવી પર શું અસર થાય, તો કે શ્વસન માર્ગમાં સોજો આવે છે. કાર્બન મોનોક્સાઇડ વાયુમાં વાત કરીએ તો સ્ત્રોત છે ક્યાંથી મળી આવે, તો કે વાહનોના ધુમાડામાંથી, ધૂમ્રપાન, કોલસા બળતણ તરીકે એમાં કાર્બન મોનોક્સાઇડ જોવા મળે. માનવી પર શું અસર થાય, રુધિરની ઓટું વહન એટલે ઓક્સિજનની વહન ક્ષમતા ઘટાડે છે અને વિષકારી અસર એટલે કે ઝેરી અસર સર્જે છે. ક્લોરિન સંયોજનો ક્યાંથી મળી આવે,
તો કે બ્લીચિંગ પ્રક્રિયાઓ અને અન્ય રાસાયણિક પ્રક્રિયાઓમાં જોવા મળે. માનવીઓ પર અસર એવી થાય છે કે શ્વસન તંત્રને લગતા તથા આંખના પટલોને ઈજા કરે છે. સલ્ફર ડાયોક્સાઇડની વાત કરીએ તો કોલસો અને તેલ બળતણ તરીકે ઉપયોગ થતો હોય એ સ્ત્રોત તરીકે એમાં સલ્ફર ડાયોક્સાઇડ જોવા મળે છે. છાતીમાં રૂંધામણ, માથાનો દુખાવો, ઉલટી એવી માનવ ઉપર અસર જોવા મળે છે. નાઇટ્રોજન ઓક્સાઇડની વાત કરીએ તો વાહનોના ધુમાડા અને કાચા કોલસાનું બળતણ તરીકે સ્ત્રોતમાં જોવા મળે છે. ફેફસાના રોગો થાય છે અને હૃદય રોગ પ્રેરે છે, માનવી ઉપર એવી અસર જોવા મળે છે. હાઇડ્રોજન સલ્ફાઇડની વાત કરીએ તો રિફાઇનરી તથા રસાયણ ઉદ્યોગમાં સ્ત્રોત તરીકે જોવા મળે છે અને માનવી ઉપર એવી અસર થાય કે ગળા, આંખમાં જે બળતણનો જે ભાગ છે એ જાય છે ત્યારે ઉબકા પણ આવે છે અને બળતરા પણ સર્જે છે. બરાબર, બળતરા અને ઉબકા આવે છે. પછી તરતા રચકણનો સ્ત્રોત જોઈએ તો ચીમનીઓ, ઉદ્યોગો, બાંધકામ, વનસ્પતિની પરાગરજ, ધૂળ અને ઈતરડી એ બધા સ્ત્રોત છે. માનવી ઉપર એવી અસર થાય છે કે માનવીની આંખો છે એના રોગો થાય, એલર્જી, ફેફસાને લગતા રોગ થાય, દમ અને કેન્સરની સંભાવના થાય છે. પછી હાઇડ્રોકાર્બન્સ છે, એમાં મિથેન અને બેન્ઝીન જે સ્વરૂપ હોય છે, બરાબર, તો એના મુખ્ય સ્ત્રોત છે. કાર્બનિક દ્રવ્યોનું વિઘટન થાય છે અને કાર્બનિક બળતણ કે કોલસા અને પેટ્રોલિયમ એમાં ભાગ ભજવે છે સ્ત્રોત તરીકે. માનવી પર એવી અસર થાય છે કે કેન્સરજન્ય અસર છે એની જોવા મળે છે અને માનવીમાં આંખ, નાક, ગળામાં બળતરા જોવા મળે છે. ત્યારબાદ બીજી પ્રવૃત્તિ આવે છે, વોટર ફિલ્ટર એટલે કે પાણીની ગળણી બનાવવી. તો એમાં પહેલાં સાધન સામગ્રી લખવાની છે કે પ્લાસ્ટિકની બોટલ જોઈ, કટર, પાતળું કપડું, રૂ, રેતી ને કાંકરા જોશે. તો તમને આકૃતિ આપી છે, પ્લાસ્ટિકની બોટલને આથી વચ્ચેથી કાપી નાખી છે. આ ઊંધો ભાગ છે એ અંદરની બાજુએ જવા દેવાનો છે. કાપેલા ઉપરના ભાગની ઊંધી ગોઠવણી કરી દેવાની છે અને આ ગોઠવણી કર્યા પછી એમાં રેતી, બરાબર, પહેલાં પાતળા કાપડનો ટુકડો રાખવાનો, એની ઉપર રૂ રાખવાનો, એની ઉપર રેતી રાખવાની, એના ઉપર કાંકરા નાખવાના અને ઉપર ગંદુ પાણી નાખવાનું, એટલે એમાંથી ફિલ્ટર થઈને પાણી બહાર આવશે. તો એની પદ્ધતિ જોઈએ. પ્લાસ્ટિકની એક બોટલ લો, તેને કટર કે ધારદાર છરી વડે મધ્યમાંથી કાપી બે ભાગ કરો. ઉપરના ભાગને નીચેના ભાગમાં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ઊંધો ગોઠવો. તેમાં નીચેથી ઉપર તરફ ક્રમિક રીતે પાતળા કપડનું સ્તર, પછી રૂ, રેતી અને કાંકરાના સ્તર બનાવો. તૈયાર થયેલી ગળણીમાં ગંદુ પાણી રેડો. ગળાયેલા પાણીનું અવલોકન કરો. તમારા અભ્યાસ આધારે નીચેના પ્રશ્નના ઉત્તરો આપો. એમાં કંઈ કંઈ પ્રશ્નના અહીંયા ઉત્તરો આપવાના નથી, બરાબર. અવલોકનોમાં ગંદુ પાણી ગળણી વડે ગાળતા ગળાયેલું પાણી ચોખ્ખું અને પારદર્શક જણાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા અલગ અલગ આ પાઠને લગતા નાના મોટા પ્રશ્નોના જવાબો. વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર ક્લિક કરી દો. આવા અલગ અલગ વિડીયોઝ છે ચેનલમાં ઘણા બધા મુકાતા રહેતા હોય છે. તો નવા વિડીયો સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી તમારા અલગ અલગ વિડીયોઝ જોતા રહેવાના છે અને આવનારી પરીક્ષાની તૈયારી કરતી રહેવાની છે. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર. બાય બાય.